खूब सेब जो गरीबों खूब से बादल से खूब सुवे बादल से भरारू खूब गम जने आखी बस्ती बजूरी भरा मटे ने से खूब खूब ने भगवान आशीर्वाद खूब खूब ने से आभार बनो खूब से बिन आदमी ने आखे गम में भरारू ना के बस्ती खूब मरा मटली मजदूर करे को आज नहीं बीता साहब बदरी मु भगवान ने को विनती करो के सु खूब खूब ने भगवान ने के उम्र आपे खूब બહાદરી કોઈ બી માવી તો એટલું દુઃખ હતો કે હર માણસ ને એટલું કેવો કે એ મજૂરી કરતા રહેતો તો બહાદરી ભલું થશે તમને ભગવાન ખૂબ લાંબી ઉંમર આપશે તમને ભગવાન કોકેનો બદલો દેશે ખૂબ ખૂબ તમને આનંદ થશે ભગવાનને એ જ પ્રાર્થના કરો કે કોઈ એ ભવિષ્ય કોઈ ખીસો બીજો બળે તો એ મજૂરી કરતા રહેતો બહાદરી એનો માવી તો ખુશ થશે તો એનો બદલો તમને ભગવાન આલશે ખૂબ ભગવાનને તમે ખૂબ ને ખૂબ આ મારા વિશે એટલી મજૂરી કરી બહાદરી ખૂબ ખૂબ આનંદ ખૂબ ભગવાન તમને મારે વિનંતી કરું કે હું તમારા હાથ જોડી તમે ભગવાન હારા મારો બદલો આવશે. વિક્રમ ઘરે આવી ગયો એની મને સૌથી વધારે ખુશી છે. એના વડીલો, એના મા બાપો, એના ઈષ્ટદેવ બધાના આશીર્વાદથી આજે વિક્રમ ઘરે આવી ગયો. અને આજે હું વિક્રમ જોડે કમિટમેન્ટ લઉં છું મીડિયા સામે કે ક્યારેક કોઈ દિવસ ક્યારેક કોઈ પરિવારથી ક્યારેક કોઈ પણ પરિસ્થિતિ આવે ઘર નહીં છોડે. વિક્રમ ઘર નહીં છોડે ને, નહીં છોડે બસ એ વિક્રમ ઘર નહીં છોડે. આજે મારી મને મારી સફળતા મળી આજે પણ આજે 20 દિવસથી સતત હું દોડી રહી છું આ કેસમાં અને આજે મને સફળતા મળી એનું દિવ્ય આ લોકોનું છે આશીર્વાદ. મારે કોઈનું મારું નથી પણ હું એક મીડિયાવાળા મેઇન મીડિયાવાળા કે જે મીડિયાવાળાએ મને ખરેખર સપોર્ટ કર્યો અને આજે હું જે પણ છું આ છોકરો મળ્યો તો મીડિયા થકી જ મળ્યો છે. બાકી કોઈની અમારી એ નથી. સૌથી વધારે મીડિયાના બધાના આશીર્વાદો, એના ગામના સરપંચના ત્યાંના બધાના આના આશીર્વાદ. મેઇન એક વસ્તુ એ છે, હું સંગીતા ભટ્ટ અમદાવાદથી વિક્રમને ગોતવામાં અને સફળતા મને મળી છે. બસ બીજું કાંઈ કહેવા નથી. મારે હું પાટણથી લાઇબ્રેરીના બોને હોસ્ટેલથી નીકળ્યો હતો અને મારે ભણવાની ઈચ્છા નથી એટલે તેથી હું ત્યાંથી નીકળી ગયો હતો. હું પહેલાં ચાનસમાં ગયો હતો. ચાનસમાં મને કેનાલનો રસ્તો મળતા હું કેનાલ પર ચડી ગયો હતો. કેનાલથી હું મોઢેરા ગયો હતો. મોઢેરાના સૂર્ય મંદિરને દર્શન કરવાથી ત્યાં ગયો હતો. મારા જોડે ટિકિટના પૈસા ન હોવાથી ત્યાંથી પાછો આવ્યો અને ત્યાંથી રિટર્ન કેનાલ પર ગયો. ત્યાંથી મેં પહેલી રાત કડીમાં ગુજારી હતી. વહેલી સવારે હું પાછો કેનાલ પર જતો રહ્યો હતો. તેના બીજા દિવસે હું અમદાવાદમાં ગયો હતો. ત્યારે મેં અમદાવાદમાં 2 રાત ગુજારી હતી. તેના પછી હું ભાવનગર ગયો હતો. ભાવનગર વચ્ચે જતા ધંધુકામાં મને 1 રાત ગુજારી હતી અને બીજા દિવસે ભાવનગર ગયો હતો. ભાવનગરના બીજા સવાર પડતા જ ત્યાંથી નીકળી ગયો હતો અને ત્યાંથી નીકળીને સીધો અમદાવાદમાં આવ્યો હતો. અમદાવાદમાં આવીને હું મારા એલિસ બ્રિજ જોડે જીવન ગુજરાત કરતો હતો. ત્યાં મેં 30 દિવસ જેટલા ગુજારણ માર કર્યું. તો ત્યાંથી હું એક દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટ જોવાનો વિચાર થયો. કેનાલ પર ગયો હતો. તે વચ્ચે મને ભીખાભાઈ મળ્યા હતા, જેમને મેં પૂછપરછ કરતા મેને તેમને અનાથ થવાનું જણાવ્યું હતું. અત્યારે તેમણે મને નોકરી ઉપર રાખ્યો હતો. તેમાં ખાલી મારે ફક્ત ખાલી દૂધની થેલી પેક કરવાની આવતી હતી, બીજું કશુંમાં કરવાનું તો આવતો. થોડા દિવસો પછી મારો વિડીયો વાયરલ થયો હતો. તેમાં એક ડૉક્ટર અમારા તબિયતે આવ્યા હતા, તેમણે મને વિડીયો બતાવ્યો હતો.